मालधारी समाजना आगेवानो सहित 100 થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। ભરૂચ જિલ્લામાં માલધારી સમાજની ગૌચરની જમીન મુદ્દે આહીર સમાજ સાથે અન્યાય થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજના આગેવાનો સહિત ચાવજ અને જનોર ગામના 100 થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી આવનારા સમયમાં ઉદ્યોગપતિઓને ફાળવવામાં આવેલી ગૌચરની જમીન પરત મેળવવા ઉગ્ર આંદોલન કરવા અંગેની ચીમકી જિલ્લા પ્રમુખે સમર્થકો સાથે મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી। સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં કેટલાય લોકો વિવિધ પક્ષોમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના ચાવજ અને જનોર ગામના માલધારી સમાજના લોકોએ ગૌચરની જમીન ગુમાવી દેતા તથા તંત્રએ માલધારી સમાજની ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને પધરાવી દેવાના ગંભીર આક્ષેપોમાં માલધારી સમાજના આગેવાનો સહિતના અન્ય મળી 100 થી વધુ લોકો પોતાના હકની ગૌચરની જમીન મેળવવા માટે આજરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી આંદોલનનો માર્ગ અપનાવનાર હોવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। જો કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જિલ્લા વહીવટીતંત્ર ભાજપના એજન્ટ બની કામ કરી રહ્યા હોવાના આક્ષેપ કરી આવનારા સમયમાં જિલ્લા વહીવટીતંત્ર સામે આંદોલન કરતા પણ ખચકાઈશું નહીં તેવો હુંકાર પણ જિલ્લા પ્રમુખે મીડિયા સમક્ષ કર્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે 100 થી વધારે નવયુવાનો વડીલો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। માલધારીના પ્રમુખ સહિતના નવયુવાનો, જનોર ગામના નવયુવાનો તથા અન્ય ગામોના યુવાનો જ્યારે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે આજે એમનું હું હાર્દિક સ્વાગત પણ કરું છું ને અભિનંદન પણ આપું છું। ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને આજે કોંગ્રેસ પક્ષની વિચારધારાની અંદર જ્યારે જોડાયા છે ત્યારે હર હંમેશને માટે કોંગ્રેસ પક્ષ એમની સાથે આવનાર દિવસોમાં રહેશે એવી ખાતરી પણ આપીએ છીએ। આજે માલધારી સમાજનો એક મોટામાં મોટો ભરૂચ જિલ્લા માટે એક પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ગૌ માતાની વાત કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો માલધારી સમાજની મોટી મોટી વાત કરીને ગૌચરની જમીન આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે દબાણ કરેલું છે। ઉદ્યોગપતિઓને જ્યારે જમીનો ફાળવી દેવામાં આવેલી છે, ગૌચરની જમીનના ની વાત જ્યારે સમજવામાં આવે, એક આહીર સમાજની જ્યારે વાત સમજવામાં આવે કે ગૌચરણ કોના માટે આપવામાં આવતું હતું એ વાત પણ આજે ભારતીય જનતા પાર્ટીના લોકો ભૂલી ગયા છે। ચૂંટણીના તારે માત્ર ગાયની વાતો કરે છે। ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર પણ ગૌચરની જમીન માટે વારંવાર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત પણ કરેલી હતી, ત્યારે હું ભરૂચ જિલ્લાના વહીવટી વડા અને કલેક્ટરશ્રીને પણ કહેવા માગુ છું કે કોના ભોગે તમે આ પાપ કરી રહેલા છે। ઉદ્યોગપતિને ગૌચરની જમીન ફાળવી દેવામાં આવે છે, વારંવાર ગૌચરની જમીન વિશે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટર પણ આડા કાન કરીને ગૌચરણની જમીન માટે આહીર સમાજની કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી, ત્યારે આવનાર દિવસની અંદર આહીર સમાજની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગૌચરની જમીન માટે જ્યાં સુધી આંદોલનો કરવાના થાય, જ્યાં સુધી લડત આપવાની થાય ત્યાં સુધી લડીશું।